કેમ ભૂલો ઉપકારો કૃપાળો તારો કેમ ભૂલો ઉપકારો સ્મરણ મંત્રની શિડીએ ચડાવ્યો પામ્યો હું ભવનો કિનારો કૃપાળો તારો કેમ ભૂલો ઉપકારો વીરમાં હું ને વીરમાં રામા એમ દર્શાવ્યો ગર્તવારો કૃપાળો તારો કેમ ભૂલો ઉપકારો લઘુ રાજ કહે રાજકૃપાથી આંબ્યો હું ભવનો કિનારો કૃપાળો તારો કેમ ભૂલો ઉપકારો મળ્યા જો સંતને સુણ્યો કથન સાચું કયું તેનું અને જો માની લીધું તે પતે તો પૂર્વનું લેણું પૂર્વનું લેણું ચૂકવવા માટે આ કાળમાં સત્સંગ સિવાય કોઈ બીજો ઉપાય નથી અને સંત મળ્યા સંતની આજ્ઞા માની લીધી કે અમારા ગુરુ એ તમારા ગુરુ જોગ નથી સત્સંગનો નથી સતસેવા જોગ કેવળ અર્પણતા નથી નથી આશ્રયનો યોગ સત્સંગનો જોગ જ નથી આપણે સત્સંગનો જોગ છે તો સત્સંગની જોગવાઈ નથી આપણી લાયકાત નથી લાયકાત એ છે તો આશ્રય ભાવ નથી આવતો પ્રભુશ્રીજી કહેતા માન્યતા એ બુદ્ધિનો વિષય છે અને પરિણામે અનુભવનો વિષય છે હું કૃપાળુને માનું છું આ બુદ્ધિની વાત છે અનુભવ થાય ત્યારે પરિણામ કહેવાય એટલે કૃપાળુએ એક પત્રમાં લખ્યું છે ત્રિભુવનભાઈને ખંભાતના કે માન્યતાનું ફળ નથી દશાનું ફળ છે આપણે તો માન્યતા કરીએ એ કરતાં કરતાં જો યથાર્થ માન્યતા યથાર્થ સ્થળે હશે તો આગળ જતા જતા એમાંથી પરિણામ પ્રગટશે પણ સત્સંગને નામે હું કૃપાળુને માનું છું અને કૃપાળુના નામે જ્યાં ત્યાં પ્રભુથી જે માથા ભરાવી નાખે છે તો શું દશા થાય કાં તો કુગુરુ પકડી લે કુધર્મ પકડી લે કુળધર્મ પકડી લે અને આ કોને થયું છે જેઓ કૃપાળુદેવને રૂબરૂમાં મળેલા એઓને થયા છે એટલે આ જોગ નથી સત્સંગનો આપણે 20-25-30 વર્ષથી આ સત્સંગ છે તો ફળ કેમ નથી દેખાતું નક્કી ક્યાંક જીવનો વાંક છે કૃપાળુદેવે 609માં લખ્યું છે જેઓ કૃપાળુદેવને રૂબરૂમાં મળેલા કૃપાળુદેવની ભક્તિ કરેલી કૃપાળુદેવને જમાડેલા એવાના દાખલા લઈએ આપણે અને ખબર પડે કે સત્સંગ કોને કહેવાય અને કુસંગ કોને કહેવાય 991માં પત્ર છે પત્ર સુધામાં જૂઠાભાઈના મોટાભાઈ જયસિંહભાઈ રડે છે પછી પ્રભુસિંહજીને માથે ખોળે માથું નાખીને મેં કે મારે ઘરે કૃપાળુદેવ પધારેલા મેં એને ભગવાન તરીકે ઓળખેલા બુદ્ધિથી જમાડેલા એને અને પછી સત્સંગની લાયકાત મારી નહોતી જોગ નથી સત્સંગનો તો શું દશા થઈ મારી પણ એના તો નસીબ હતા પૂર્વના પૂર્ણ હશે કે પ્રભુશ્રીજી મળી ગયા એટલે એના જ શબ્દોમાં પરમ કૃપાળુદેવ મોક્ષ મળે પત્ર સુધામાં 991મો પત્ર છે 775મું પાનું છે આ કૃપાળુદેવને રૂબરૂ મળેલા જેને ઘરે ઉતરેલા એની વાત છે તો આપણે માથે કોણ આવે આપણા આત્મબળ આપણા પુરુષાર્થ સિવાય આપણે માથે કોણ એટલે આ ભેદી પ્રતિક્રમણ છે વેશદુહાએ સત્સંગ 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 નામે પ્રભુ કે બધા સત્સંગ કરે છે બધા વચનામૃત વાંચે છે કોણે વાંચ્યો છે કૃપાળુદેવને કૃપાળુદેવ માટે કોઈ વાંચતું જ નથી વચનામૃત જ્ઞાન માટે વાંચે છે ભક્તિ માટે નથી વાંચતા સત્સંગ માટે નથી વાંચતા એટલે લખે છે પરમ કૃપાળુદેવ મોક્ષ માળા છપાવવા અમદાવાદ ગયેલા ત્યારે તેમને શેઠના પ્રસંગમાં આવવાનું બનેલું શેઠ એટલે જયસિંહભાઈ શેઠ જૂઠાભાઈના મોટા ભાઈ અને અતિશયધારી કરમ કૃપાળુદેવ કરતાં 5 વર્ષ મોટી ઉંમરના જૂઠાભાઈ 1.5-1.5 વર્ષ મોટા હતા કૃપાળુદેવ કરતાં ઉતરેલા બીજી જગ્યાએ અને જમવાનો ટાઈમ થાય એટલે કૃપાળુદેવ જૂઠાભાઈને ઘરે જમવા પધારે કેમ કે આખો દિવસ સત્સંગ કરવાનો હોય ઉતરેલા ટંગશાળમાં ઉમાભાઈને ઘરે અને અતિશયધારી પરમ કૃપાળુની ચમત્કૃતિથી તે તેમના તરફ બહુમાન પણ ધરાવતા હતા કે મને બહુમાનિત થયેલું અમે ઊંધેથી પૂછીએ તો કવિતા બનાવે અલગ અલગ છંદમાં બતાવે અવધાન બતાવે
ધર્મની કાંઈ પણ વાત પૂરી જાય તો ચોપડો ખોલ્યા વગર ખુલાસા કરે, એટલે કે મને ચમત્કૃત તો લાગેલી જ. તેમના ગચ્છના, હવે આ જોગ નથી સત્સંગનો, તેમના ગચ્છના દિવાળીબાઈ આરજાને પણ તેમણે પરમ કપાલદેવની પ્રસન્નતા સંભળાવી. એટલા બધા એને અનુભવ થયો કે આવા જ્ઞાની પુરુષ, એટલે સંઘના પદ પ્રમુખ હતા એ થાનકવાસી સંપ્રદાયના, દિવાળીબાઈ નામના માસતીજી ગોરાણી થાનકવાસી સંપ્રદાયના, એને અમદાવાદમાં જઈને કહે છે કે અમારે ઘરે એક યુવાન પુરુષ મુંબઈથી આવે છે, ગૃહસ્થવાસમાં છે, અને વાત કેવળી જેવી કરે છે બધી. તમે આગમનો કાંઈ પણ સવાલ પૂછો એનો એ તરત જ પુસ્તક ખોલ્યા વગર ખુલાસો કરે છે. એટલે દિવાળીબાઈને વાત કરે છે. દિવાળીબાઈ આર્જને પણ તેમણે પરમ કપાલદેવની પ્રશંસા કરીને સંભળાવી કે આવો પુરુષ છે. અમારા એક મહેમાન મુંબઈથી આવ્યા છે, અમારા મનની વાતો જાણીને કંઈ બતાવે છે કે અમે પૂછવાનું નક્કી કર્યું કે આજે જમવા આવે એટલે આ સવાલ પૂછશું, એ પહેલાં જે જવાબ કહી દે છે અમે પૂછીએ પહેલાં કે. પરંતુ વિચક્ષણ આર્યા સમજી ગઈ કે સાધુઓ કરતાં તેમને તેમના પ્રત્યે વિશેષ આકર્ષણ થયું છે, કે આપણે સંઘના મોભી છીએ, આ સંઘના પ્રમુખ છે, અને આ આને વળગી જશે અને કદાચ સંપ્રદાય છોડી દેશે તો આપણો સંપ્રદાય નબળો થઈ જશે. એટલે સીધું નથી કહેતા, એટલે શું કહે છે, એટલે અસત્સંગ રૂપ તે આર્યા, એ સાધ્વી અસત્સંગ હતી. કોને માટે અસત્સંગ હતી? જયસિંહભાઈ ઉજમસિંહ માટે. એટલે આપણે ધર્મ નામે ક્યાં જાય છીએ એને માટે આ પત્ર છે. સત્સંગને નામે શ્રીમદ રાજચંદ્રનું જ વચનામૃત વંચાતું હોય અને કાન ખુલ્લા ન હોય બરોબર તો કાંઈ પણ ઘૂસી જશે ગરોળું પ્રભુશ્રીજી કે, અને આખી જિંદગી ઉલેમાં માર્યા કરશો પછી. આને તો ઘરે કહું કે મેં પીરસેલું થાળીમાં એને, હવે આનાથી વધારે શું હોય કૃપાલદેવને. હું એને ઓળખું છું કે આ જ્ઞાની છે, એટલે મા સતીજીને વખાણ કરે છે કે આવા પુરુષ છે, અમારા મનની વાત જાણે છે. એટલે અમારા મનની વાત જાણીને કંઈ દેખાડે છે. પરંતુ વિચક્ષણ આર્યા સમજી ગઈ કે સાધુઓ કરતાં તેમના પ્રત્યે વિશેષ આકર્ષણ થયું છે, તેથી અસત્સંગ રૂપે આર્યાએ કહ્યું કે તમારી વાત બધી બરાબર છે, કે તમે કહો છો એ સાચું જ હશે, ગમે તેવો ક્ષયોપશમ હોય, પણ આખરે તો સંસારીને સાધુપણા વગર પૂજ્યતા ક્યાંથી? આ છે રજોહરણ. નિયમ લીધા છે? નિયમ ક્યાં? રાત્રિ ભોજનનો ત્યાગ, એને દિવસે નથી ખાવું. રાત્રિ ભોજન ક્યાં વાત છે? વચન લખ્યું આહાર કરું જ નહીં. એને દિવસે જ નથી પાણી પીવું, એમ રાત્રે ચોવીયારના પચકણની ક્યાં વાત છે? જગતની કોઈ સ્ત્રી પ્રત્યે એને અન્ય ભાવ આવતો નથી, એને પરણવાની ક્યાં વાત છે? એટલે તું બોલ્યા કે આ ફેરા ફરવા નથી આવ્યો, હું ભાવના ફેરા છોડવા આવ્યો છું. પણ સમજાય કેમ? એમ વાંચી લીધા તો સમજાય જાય, એ તો પ્રભુજી જેવા સમજાવે તો ખબર પડે, નહીં તો ગળે કેમ ઉતરે? જેને દિવસે નથી ખાવું પીવું એને પચકાણની ક્યાં વાત જ છે? આખું જગત સાવ સોનાનું થાય તો તૃણવત છે, એને પરિગ્રહ પ્રમાણની ક્યાં વાત જ આવે? એને કંઈ જોતું જ નથી તો એને સાધુને તો પછી ઉપાધ્યાય થવું હોય, ઉપાધ્યાયને આચાર્ય થવું હોય, એવા તો ધુરંધર સાધુને ઉપાધ્યાયને હું મળેલો છું પછી વાત કરતા હોય. અને પછી જ્યોતિષનો હું રસ લેતો ને, એટલે હું જે જ્યોતિષને મળું આખા ગુજરાતના પ્રેસિડન્ટ મહારાષ્ટ્રના પ્રેસિડન્ટમાં, એ કે તમારા આ સાધુ, મેં કહ્યું ગાળ નહીં દેતા, મારા નથી કોઈ, તમારા સાધુની કુંડળી મારે ગળે આવી છે. મેં કહ્યું કેમ આવી છે? હું પૂછતો ત્યારે, હું જ્યોતિષમાં રસ લેતો એટલે બધા મોટા મોટાને મળતો, તો કે હું આચાર્યનો જોગ છે કે નહીં મારી કુંડળીમાં? આચાર્ય થવું છે કે આત્મા થવું છે? પતી ગઈ વાત. આચાર્ય થવું છે કે આત્મા થવું છે? એટલે અંતે પાછું વધુ જ્ઞાનથી આવી ગયા ને, અનંતકાલથી આ જ કરેલું છે. એટલે પ્રભુજીએ કહ્યું પછી અમને કૃપાળુદેવે ન રહેવા દીધા ઢુંઢિયામાં, એટલે થાનકવાસી, ન રહેવા દીધા તપ્પામાં, ન રહેવા દીધા વૈષ્ણુમાં, ન રહેવા દીધા બ્રાહ્મણમાં, શ્વેતંબર દિગંબરે નહીં તો કયો ધર્મ? જૈનનો વિતરાગના ધર્મ આત્મા ઉપર લાવીને મૂકી દીધા. કેમ આ કેમ ગળે ઉતરે આપણને? તમે કહો છો એ બધું માથા ઉપર, સંપ્રદાય છૂટશે નહીં મારો, પંચ કે એ માથા ઉપર, મારી ખીલી નહીં ખસે. તો કોપાલ તો કેવી રીતે ઓળખાય? માન્યાનું ફળ નથી, દશાનું ફળ છે. અંદરથી પરિણામ થવું જોઈએ કે બીજો મન મંદિર આણું નહીં એ અમ કુળવટ રીત જિનેશ્વર ત્યારે થાય. આકાશી ભગવાને પછી, તીર્થંકરે પછી, પહેલાં શ્રીમદ રાજચંદ્ર, આવું થાય કોઈને એમ લાગે કે આ વધારે પડતી વાત છે? અપેક્ષાએ પ્રભુશ્રીજીએ નામ નથી લીધું, કે ભગવતી સૂત્ર છે, વચનામૃતમાં શું નથી કે, એટલે ભગવતી સૂત્ર ન વાંચો એ વાત નથી. પ્રભુજી કહે છે ભગવતી સૂત્ર છે, વચનામૃતમાં શું નથી, શું બાકી રાખ્યું છે કે,
આ કેમ ગળે ઉતરે આપણને? ભક્તમરે છે કે આ કોની વાણી છે કે કોણે આપ્યું છે? ભક્તમર કોણે આપ્યું તમને? તો વિષ દો કોણે આપ્યા? પ્રભુશ્રીજીએ, કૃપાળુદેવે મોકલાવ્યા, સજાતમ પરમગુરુ. તમને મને નવકાર કોણે આપ્યો? મારા મા બાપે. આ કેમ ગળે ઉતરે આપણને? એટલે જ પ્રભુશ્રીને કાઢી મૂકેલા કે તમે જૈન ધર્મી, અથવા કે અમે જૈન ધર્મી છીએ જ નહીં, અમે તો વિતરાગના ધર્મી છીએ. સનાતન જૈન ધર્મ વિતરાગનો ધર્મ છે. આ શ્વેતંબરે નહીં ને દિગંબરે નહીં, આ કેમ ગળે ઉતરે? અમારા સાથે એટલું મૂક્યું ખાલી, આ છે રજોહરણ નથી. પોપટલાલભાઈ, આ જયસિંહભાઈ કહે છે મારો દૂધનો ઉફાળ બેસી ગયો. પછી વાત 100% સાચી ને, આ નહોતું. હવે જેને શરીર જ નથી અડ્યું, અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીને માંડીએ, તો કપડું ક્યાં અડ્યું છે? દિગંબર સાધુને તો કપડાં ન હોય, શરીર તો હોય ને, અને શરીરે નથી અડ્યું તો દિગંબર સાધુ આગળ કે શ્રીમદ રાજચંદ્ર આગળ? એણે લખીને આપ્યું છે 255માં પત્રમાં કે અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. શરીર જ નથી અડ્યું, અને ધોત્યું ક્યાં અડ્યું છે? સફેદ કે લીલું કે પીળું? શ્વેતંબર દિગંબર, એને શરીર જ નથી તો આ કેવો સાધુ કેવો? આ સાધુ છે જ નહીં. કૃપાળુને ગુરુ સાધુ કહે તો અપમાન થાય. ભગવાન, ભગવાનથી ઓછા આવ્યા એટલે આ સાધના સમજો. ન સમજાય ત્યારે વાંધો નહીં, ગુરુ ગુરુ કરે તો દેવ વંદનને, ગુરુ વંદનને. દેવે નહીં, પ્રભુજી કે દેવાધિદેવ. દેવ કહે તો અપમાન થાય કૃપાળુદેવનું. દેવાધિદેવ પ્રભુશ્રીજી કે. આ શ્રદ્ધા થશે ત્યારે કૃપાળુદેવ આ રૂબરૂ મળ્યા નથી ઓળખ્યા તો આપણે આપણે શું હવે આધાર સત્સંગ સિવાય ને ભક્તિ સિવાય? અને સત્સંગને નામે જ આપણે ફસાયા છીએ પાછા. જ્યાં જાય છે ત્યાં જ આપણને સમજાવવા આવે છે કે આ કાળે આમ હોય ને આમ ન હોય. શ્રીમદ રાજચંદ્ર મંદિરમાં જ વચનામૃત ખોલીને આપણને આ સમજાવવા આવે કે શ્રીમદ રાજચંદ્રની આ દશા હોય. હવે આપણો ક્યારે વારો છૂટો આવવાનો વારો આવે? છૂટવાની જગ્યાએ બંધાઈ જાય તો હવે ક્યારે છૂટે? બીજે ક્યાંક પાપ કર્યું હોય તો અહીંયા આવીને છૂટે મંદિરમાં? મંદિરમાં જ અનંત અનુમતિ બાંધશે તો હવે ક્યાં છૂટશે? એ પર્યુષણ કરવા જાય છે કે અનંત અનુમતિ બાંધવા જાય છે? એ દિવાળીની માળા કરવા જાય છે કે અનંત અનુમતિ બાંધવા જાય છે? જોગ નથી સત્સંગનો, નથી સત્સેવા જોગ, કેવળ અર્પણતા નથી, નથી આશ્રયનો યોગ. આશ્રય જ નથી એને. પાછું કે અમે કૃપાળ દેવાળા, અમે કૃપાળ દેવાળા, અમે આરામ 180 પ્રગટ્યું હોય તો. કૃપાળ દેવ લખીને આપ્યું છે કે આ કયું છે એનો અંશ અને એનો શતાંશ જો કોઈ એમાં આવી જાય તો અમે ધન્ય ધન્ય સમજશું અમારી જાતને. અને આપણને કૃતકૃત્યનું સ્વરૂપ વેદાય છે કે મને બધું આવડે છે, હું ભક્તિ કરું છું કૃપાળદેવની. કૃપાળદેવ કે નથી, જોગ નથી સત્સંગ. એટલે કહે છે ગમે તેવો ક્ષયોપશમ હોય પણ આખરે તો સંસારી જ ને. સાધુપણા વગર પૂજ્યતા ક્યાંથી હોય? પણ સાધુ કોને કહો છો તમે? એટલે કૃપાળદેવને નવા આગમ લખવા પડ્યા. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય તો બાકી સાધુ છે એ બધા, બાકી કુળ ગુરુ કલ્પના. આત્મારથી નહીં જોઈએ, આત્માર જેને સાધુ હોય, અધ્યાત્મ જોતું હોય એ ત્યાં જોવે નહીં. આ દ્રઢ થયું છે આપણને મનથી કહેવા માટે નહીં, એકલા એકલા. ઓવારી જાય છે જીવ વસ્ત્ર જોઈને, ભાષા જોઈને, પુસ્તક જોઈને, લખાણ જોઈને, ગર્દી જોઈને, તનસે મનસે ધનસે અર્પણ થઈ જાય છે. અનંત કાળ ગયા એમાં આવ્યો જશે. એટલે લખે છે સાધુપણા વગર પૂજ્ય તે ક્યાંથી હોય? સાધુપણું છે જ નહીં શ્રીમદ રાજચંદ્રને, એ તો ગુરસ્થવાસમાં છે ભાઈ. પણ એ ભગવાન કે હું બીજો મહાવીર છું, સાધુપણાની ક્યાં વાત કરો તમે? મહાવીરને દીક્ષા લેવાની હોય ફરીવાર હવે શાલીભદ્રને લેવાની હોય, ધનને લેવાની હોય, મહાવીર સામે દીક્ષા લેવાની હોય પાછી? એણે ક્યારે કહ્યું છું સાધુ છું કૃપાળદેવે? એણે તો એમ કહ્યું છે અમારામાં વિતરાગમાં ભેદ ગણતા નહીં, અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, અમે બીજા કે રામ કે મહાવીર છીએ. એણે ક્યારે કહ્યું છું સાધુ છું? એટલે તો પાટ ઉપર બેસે ને, જૈન સાધુ પાટ ઉપર બેસે પછી જ બોધ અપાય, ઉપદેશ અપાય. એ પાટ ઉપર બેઠા નથી એટલે ઉપદેશ આપ્યો જ નથી એણે. આ તો પૂછેલા પ્રશ્નનો જવાબ છે. એણે ક્યારે કહ્યું જ છે કે હું સાધુ છું? એણે તો એમ કહ્યું છે હું ભગવાન છું. આ ગુજરાતીમાં લખેલું છે. આ કહે છે સાધુપણા વગર પૂજ્યતા ક્યાંથી હોય? પણ ભગવાન પણ હોય તો પૂજ્યતા હોય કે નહીં? જયસિંહભાઈ કે ત્યારે મારી અક્કલ બેડ મારી ગઈ હતી, મને સંપ્રદાયનું ઓલું હતું મારું, હું પૂજાતો હતો ત્યાં. લોકો કાંઈ બી એમ્બેલ ખાતું, ચોવિયાર ખાતું, સ્વામી વાત્સલ્ય ખાતું, ઉજમણું મને પૂછીને કરતા હતા, મને એનો અહોભાવ હતો.
આખો લાંબો પત્ર છે એ છે લાવ્યો નથી હું, ખાલી આટલું લખે કેમ કે આપણે એક કલાકમાં પાછું ઘણા બધા કોસાંગના પ્રસંગ પતાવવાના છે. એનું વાંચે પાંચ પાનાનું એનું બ્યાન આપ્યું છે એણે પછી ગોપાલદુનો દેહ છૂટ્યા પછી, કે જૂઠો સાચો હતો, હું જૂઠો હતો, કે એ તો કામ કરીને વયો ગયો, જૂઠો દેહધારી જૂઠો જ હતો, ગોપાલદુ લખ્યું જ ને, આમ સાચો હતો કે હું જૂઠો હતો, ઓળખ્યો નહીં, જૂઠો ઓળખી ગયો નાનો ભાઈ, ઉગરીને ઓળખ્યા હોત જૂઠાભાઈની પત્ની તો અમે ઉગરી ગયા હોત, કે છે પછી અમે ઉગરીને ઓળખ્યા જ નહીં, કે એ જૂઠાભાઈને ને ઉગરીબેનને ઓળખ્યા જ નહોતા. એ પછી તો રડે છે પ્રભુસિંહજીના માથું નાખીને ખોળામાં, આપણે ક્યાં રડશું, હજી આપણને ખબર જ નથી તો આપણી ભૂલ. આટલી ઝેરની કણી શેઠની શરૂઆતની કોમળ શ્રદ્ધાને નિર્જીવ બનાવવા માટે સમર્થ થઈ ગઈ. હજી શ્રદ્ધા થયેલી ઉપર ઉપરથી, આત્માર્થનું ઓલું નહોતું, પણ એમ હતું કે આ કોઈક વિચક્ષણ પુરુષ છે, ચમત્કારિક પુરુષ છે, આપણા મનની વાત જાણે છે, ક્ષયોપશમ જગરો છે, આગમના જાણકાર છે. ખાસ આગળ નહોતી શ્રદ્ધા થઈ, ઝેરની કણી આવી અને શ્રદ્ધા નિર્જીવ થઈ ગઈ. પછી તો ઘણી વખત ગોપાલદેવને મળેલા, પછી તો પાછા ગોપાલદેવ ઘરે આવે, ગોપાલદેવ જૂઠાભાઈનો દેહ છૂટવાનો હતો ત્યારે 45માં વવાણિયાથી પાછા જાય છે, મોરબીથી મુંબઈથી રેવાશંકર અને ગોપાલદેવ જાય છે. રેવાશંકર 3 દિવસ રહીને પાછા આવતા રહ્યા, ગોપાલદેવ પાછા વવાણિયા જાય છે, પાછા આવતી વખતે પાછા જાય છે. છેલ્લે દેહ છૂટવાનો ત્યારે 5 પત્ર લખે જૂઠાભાઈ, જવાબ નથી આપતા ગોપાલદેવ, તાર કરે છે જવાબ નથી આપતા, બીજો તાર કરે છે. આખી જ્યાં આખી રાત સત્સંગ આપ્યો અને સવારે પાછા આવી ગયા, 6ઠે દિવસે જૂઠાભાઈ દેહ છૂટ દીધો. આવતા હતા પાછા ફરીવારે આવતા હતા, કારણ કે મા સતી મને કહેલું કે ત્યાગ તો છે નહીં અને પૂજ્યતા હોય, આમાં સાધુપણા વગર પૂજ્યપણું હોય, અને ભગવાન તો આકાશમાં હોય, ભગવાન કોને ખબર છે ભગવાન શું. એ આપણે બોલીએ પરમાત્મા, મોક્ષ, સિદ્ધ, મોક્ષ એટલે શું, ગોખેલું જ બોલવાનું જ ને, સાંભળેલું બોલવાનું છે, વાંચેલું બોલવાનું છે. મોક્ષ તો અનુભવની વાત છે, એ તો છે નહીં આપણે, તો બાકી તો બધું ગોખેલું જ છે કાગળનું. તો કે ભગવાન તો મારા ડિક્શનરીમાં હતું જ નહીં, મેનુમાં, ભગવાન તો આકાશમાં જ હોય. એટલે પછી તો કે આટલી ઝેરની કણી શરૂઆતની કોમળ શ્રદ્ધાને નિર્જીવ બનાવી ગઈ. પછી ઘણી વખત પરમ કૌદને મળેલા, અમારે ઘરે આવેલા, કે તેમણે જાતે પીરસીને મેં જમાડેલા, જયસિંહભાઈ કહે છે. પણ પછી ઓલું વચમાં આવતું હતું કે પૂજ્યતા હોય, મહેમાન તરીકે બરાબર જમાડતા હતા, અતિથિ દેવો ભવ આપણે કહીએ ને, બસ એટલું જ કે. પણ અસત્સંગનું ઝેર ન ગયું તે ન જ ગયું, સામાન્યપણું થઈ ગયું. એક વેપારી છે ને, હોશિયાર છે, બુદ્ધિ યાદશક્તિ સારી છે, પતિ કવિ 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 કવિતા બનાવે છે, અવધાન કરે છે, સામાન્યપણું થઈ ગયું. આપણે ઓળખીતા છે, આપણે આપણા મોટા માણસ સાથે સંબંધ છે, આપણે મેળાપી છે, એવો ભાવ પરમ ગોપાલદેવના દેહોત્તર પછી પણ રહ્યો મને, કે છે. ગોપાલદેવનો તો દેહ છૂટી ગયો પછી, જયસિંહભાઈ તો બહુ જીવ્યા, લાંબુ 84 વર્ષ જીવ્યા, પછી તો વર્ષો સુધી અગાસ માર્યા પ્રભુસિંહજીની સાથે અને બ્રહ્મચારીજીની સાથે. પછી તો 84 3 દિવસના 8મ 84 સાથે દેહ છોડ્યો, સજાત્મ સ્વરૂપ પરમગુરુના મંત્ર સાથે પ્રભુસિંહજી મળી ગયા. એટલે પરમ કૃપાળુદેવના દેવોત્સર પછી પણ આ જ ભાવ રહ્યો કે આ તો એક મેળાપી હતા સામાન્ય. પરમ કૃપાળુદેવે પરમ સુદ પ્રભાવક મંડળ સ્થાપ્યું, તેમાં સારી રકમ પણ મેં લખાવેલી, કે છે ગોપાલદેવ લખેલું, લખો. માણેકલાલ ઘેલાભાઈને કહ્યું કાગળ લાવો, કાગળ લાવ્યા, આજે આત્મસિદ્ધિ મોકલાવીએ આપવાને જયસિંહભાઈને. જયસિંહભાઈને કીધું કેટલા લખાવો, ગોપાલદેવ કે 325 લખાવો, તો કે 325 એ જમાનામાં 325 રૂપિયા લખાવ્યા કે. એટલે પહેલી વચનામૃતની આવૃત્તિ બહાર પડી, શ્રીમદ રાતને છપાઈને એને ભેટમાં આવી જયસિંહભાઈને, એ કે મેં કબાટમાં મૂકી દીધી. કેમ, મા સતીએ કહેલું કે પૂજ્યતા ન હોય સાધુપણા વગર. એટલે કહે છે, મેં ભેટમાં મળી, મેં શ્રદ્ધા વિના કબાટમાં જ મૂકી દીધી, અભરેમાં ચડાવી દીધી. પણ ફરી સત્સંગનો યોગ પૂર્ણના ઉદય બન્યો, એ મા સતીનો દેહ છૂટી ગયો, જૂઠાભાઈનો દેહ છૂટી ગયો, ઉગરીબેનનો દેહ છૂટી ગયો, ધંધો થોડો ઢીલો પડ્યો, થોડી નિવૃત્તિ થયું, ઘણા પૈસા થઈ ગયા. પછી અગાસમાં પ્રભુસિંહજી આગળ આવે છે, પછી ખબર પડી કે આ વચનામૃત શું, શ્રીમદ રાજચંદ્ર કોણ. પછી એ પુસ્તક વાંચ્યું અને આશ્ચર્ય પામ્યા અને પોતાની ભૂલ સમજાણી. એ મુમુક્ષુને પછી તો કહેતા રડી રડીને અગાસમાં, ભાઈ ભૂલે ચૂકે પણ અસત્સંગના ફંદામાં ફસાશો નહીં, રડી રડીને કહેતા. પછી એ તો મહાભાગશાળી કે મને પૂજ્ય પ્રભુસિંહની કૃપા મળી, કે શ્રીમદ રાજચંદ્ર ઓળખાણા. બધાને બધું મળજો પણ કુસંગ મળજો નહીં. એટલે આપણે કેટલું સાવચેત રહેવાનું છે, આ બધું મળી ગયું છે. તો આ જ વાત પરમ કૃપાળુદેવની સાથે 7 મુનિ જે હતા પરિચયમાં, એમાં મોહનલાલજી મુનિ, એને પણ આવું જ થયેલું.
माथे गुरु छे, देवकिरण महाराजना प्रभाव थी दीक्षा लीधी प्रभुसिंहजी संगाड़ा में साथ। प्रभुसिंहजी गुरु देवकिरणना, एटले मोहनलालजी महाराज ने गुरु। ये कहे छे जाहिर में प्रभुसिंहजी वाँचता त्यारे अगास में तारीख वार साथेनी वात छे, तारीख 15 जून 1923 सवार में सत्संग चाले छे। એટલે કહે છે મુનિ મોહનલાલજી, દેવકિરણજીના બોધથી હું સંસાર છોડીને સાધુ થઈ ગયેલો, આપના ઉપર પણ પૂજ્યભાવ કરો, પ્રભુજી સામે વ્યાખ્યાન આપે છે એ ત્યાં વ્યાખ્યાન એવી રીતે આપતું, કોઈ પ્રશ્ન પૂછે એનો જવાબ બી અપાય, ઘણીવાર 20 દુઆ પર 3-4 કલાક બોલે, ઘણીવાર 10 મિનિટ બોલીને પ્રભુજી વ્યાજ અને બ્રહ્મચારી ચાલુ રાખે। એટલે વચમાં મોહનલાલજી મહારાજ બોલવા માંડે છે કે તમારા આપના ઉપર પણ પૂજ્યભાવ થયેલો એટલે પછી કૃપાલદેવ સાથે આપનો સંબંધ થયો એ મને ખબર પડી, અને આપના અને આપના શિષ્ય દેવકજી ઉપરથી મારો ભાવ ઉઠી ગયો, સંપ્રદાયમાં કહેલું કે દીક્ષા લેવી હોવી જોઈએ તો જ ગુરુ હોય। મોહનલાલજી મહારાજ કે હું તો દેવકરણ લીધે આમાં ભળેલો તમારી સાથે, તમારે કૃપાલદેવ સાથે સત્સંગનો સંબંધ થયો, મને ભાવ ઉતરી ગયો તમારો ઉપર, ખુલ્લું કહે છે જાહેર સભામાં, મને તમારા ઉપરથી ભાવ ઉઠી ગયો અને આપના વગોણા કરતો કે આ નાના છોકરાને વળગ્યા છે ગુરુ તરીકે, ઝવેરીના છોકરાને, મુંબઈના ઝવેરીના છોકરાને ગુરુ માને છે, એટલે મેં છોડી દીધા તમને પછી તો અલગ પણ, પ્રભુસિંહજી એટલા ઉદાર હતા, એટલા સરળ હતા, અને કૃપાલદેવે કહેલું મુનિ તમારે હાથે હજારો જેવોનું કલ્યાણ થશે, એટલે કોઈને કડકાઈ કરી જ નથી એણે તો, એનો એ જાતનો યોગ હોય, જૂઠાભાઈ કોઈની સાથે બોલતા જ નહીં, અંબાલાલભાઈ પૂછે તો જ બોલતા, નહીં તો ના પાડતા પ્રભુસિંહજી, પોપટલાલભાઈ નહીં, કોઈને સાથે લઈ આવતા નહીં સત્સંગમાં, એકલા જ આવજો, કૃપાલદેવે ના પાડી છે અમારે સંગ નહીં જોઈએ, એટલે બધાના અલગ અલગ યોગ હોય, પણ પ્રભુસિંહજીનો એવો યોગ હતો કે ઘણા જીવોનું કલ્યાણ થવાનું હતું એમ કૃપાલદેવે જ કહેલું, એટલે પ્રભુસિંહજી કંઈ બોલતા નથી, આપના વગોણા કરતો હોય, એક ભાવનગરના સાધુ પાસે આચારંગ ભણવા ગયો, પછી તમને છોડી દીધા કે ત્યાં ગયો, તો એ ભાવનગરના સાધુ વાત કરે છે સ્થાનકવાદી સંપ્રદાયના, કે શ્રીમદ રાજચંદ્ર કરીને એક પુરુષ છે, એની આગળ માવીરનું હૃદય છે, એનો અર્થ કરે છે એ બધા આગમની રીતે કરે છે, એટલે મેં કહ્યું એમ, પછી હું તો પશ્ચાતાપ કરવા લાગ્યો, અને પછી વાત કરી કે મેં તો દેવકિરણજી મહારાજને પ્રભુસિંહજી આને દોસ્તી કરી છે સમાગમની, મેં એને છોડી દીધા છે, એટલે સાધુએ કહ્યું એમને જો આશાતના કરી, એ મુંબઈવાળા ગૃહસ્થની આશાતના કરી, પોતે નથી માનતા શ્રીમદ રાજચંદ્રને સાધુ સંગડાને લીધે, પણ એને ખબર છે કે આ કોક યોગી પુરુષ છે કે જેના આગળથી આગમ જાણવા મળે, એની આશાતના કરી તો માર્યા ગયા જાણજો, કે હવે આપણે શું કરવાનું, કૃપાલદેવને જો માપીએ, કોઈએ સમજાવ્યું આપણને ગુંઠાણું કે આ સમજી જવાનું આપણું શું થશે, આ દીક્ષા લેલો સાધુ કે છે, એની આશાતના કરી તો માર્યા ગયા જાણજો, ન ઓળખાય તો વાંધો નથી કૃપાલદેવ, ખાલી ભક્તિ કર્યા કરશો, પુણ્યનું ભાતું બંધાશે આવતા ભાઈ ઓળખાશે, કરેલું જવાનું નથી કાંઈ, પ્રભુજી કે છે આ ઇલાયચીનું બી છે, આ ભવે નહીં તો આવતા ભવે ઉગશે, પણ આપણી બુદ્ધિથી કૃપાલદેવને માપી લેવાના નહીં। એણે કહ્યું છે હું બીજો માવીર છું, એટલે ભગવાનથી ઓછા આંક્યા એટલે આશાતના જ થઈ ગઈ સમજજો, એ કદાચ ભક્તિ કર્યા કરવાની, કે મને કાંઈ ખબર પડતી નથી, આપણે બોલીએ જ ને સંતના કહેવાથી મને તમારી આજ્ઞા માન્ય છે, હું ઓળખતો નથી તમને, એની આશાતના કરી તો માર્યા ગયા જાણજો, તેથી એક આ કોણ જૈન સાધુ ભાવનગરના કહે છે મોહનલાલજી મહારાજને, એટલે પાછો હું આવ્યો કે તમારી આગળ, કે હું 1 મહિનો તમારી પરીક્ષા કરું, એટલે બીજા એક સાધુ હતા એના મિત્ર, એને કહ્યું કે આ જો સાધુ સવારથી રાત સુધી શું કરે છે, પછી તો ખબર પડી કે આખો દિવસ પ્રણામ કરે, આત્મસિદ્ધની ગાથા, 6 પદના પત્ર, નમસ્કાર કર્યા કરે, આવું બધું કર્યા કરે, પછી ખંભાત પધાર્યા ત્યારે સાથે ચોમાસું ગાળવાનો લાભ મળ્યો પાછો, અને અંબાલાલભાઈની વૈરાગ્ય દશા, અને આપની સાથે આખી આખી રાત કૃપાલદેવની વાત ચાલતી જોઈને મને તો ચમત્કાર લાગવા માંડ્યો, કે અંબાલાલભાઈ તો ગૃહસ્થ અને તમે આખી રાત કૃપાલદેવની શી વાત કરતા હશો તમે, એમાં એવું તો શું હશે, એટલે મને ચમત્કાર લાગવા માંડ્યો, અને એ જ ચોમાસામાં શ્રીમદ રાજચંદ્ર કૃપાળુદેવ પધાર્યા છે, રાળજ જે સજાત્મ સ્વરૂપ પરમગુરુનો મંત્ર આપ્યો જ્યારે, ત્યારે કૃપાળુદેવ રાળજમાં પધાર્યા છે, ત્યારે કે મને બોધ આપ્યો, અને પછી વડવા આશ્રમના દરવાજાની બહાર જ્યારે પ્રભુસિંહજી મોપતી ફેંકી, ત્યારે મોહનલાલજી મહારાજ કે હું જોઈ રહ્યો, આપે પહેલાં મોપતી નાખી દીધી અને કહ્યું કે આ મોપતી મને તમારા સત્સંગમાં આડી આવે છે, આ મોપતી મારે જોતી નથી, આ સાધુપણાનું શું કામ છે મારે, જો આ મોપતિ આ રજોહરણ ને આ વેશ મને વચમાં આવતો હોય તો મારે વેશ તો નડે છે મને આત્માર્થમાં, કે આ ફેંકી પૂછ્યા વગર ફેંકાય, એ પછી તમે વિચાર કરવા માંડ્યા, એટલે આખું આ લાઈવ વાત કરે છે કે શું થયેલું, પ્રભુસિંહજીને તો થયેલું જ, પાછા મોહનલાલજી મારા જાહેર સભામાં કહે છે
આ વિચારથી એક કલાક સુધી આપણે આંસુની ધાર ચાલેલી અને કૃપાલદેવની આંખમાંથી પણ આંસુની ધાર ચાલેલી કે આ ભોળા બાળા મુનિને દીક્ષા લેવાથી મારો સત્સંગ નથી મળતો એટલે રડે છે, તો હવે મારે કરવું શું? એમ તો કહેવાય ને દીક્ષા છોડી લે. મહાવીર ભગવાને પ્રરૂપેલી કે સંપ્રદાયમાં બોધેલી એક પણ વાતનો કૃપાલદેવ નિષેધ કર્યો જ નથી. એટલે દેવકાની મહારાજને કહે છે, મોટા મુનિને મોપતી આપો, હમણાં ફેંકવાનું પ્રયોજન નથી, તમે સંઘની સામે લીધેલી છે. મોપતી લીધી દીક્ષા ત્યારે અમને પૂછવા નહોતા આવ્યા, હવે લઈ લીધી છે તો હવે પાછી ચડાવો. અત્યારે મોપતી ફેંકવાનું પ્રયોજન નથી. એટલે મોપતી ફેંકી દે તો કંઈ સમકિત ન થઈ જાય, કે ફૂલ છોડી દે કે ફૂલ પકડી લે તોય સમકિત ન થઈ જાય. ચોખાનો સાથીઓ કરે બાસમતી ચોખાનો તો સમકિત થઈ જાય? આ તો સંપ્રદાયની ક્રિયા છે, આ વિતરાગની ક્રિયા છે જ નહીં. કંઈ કરે એની ના નથી, ન કરે એની ના નથી, એને ધર્મને શું છે? એટલે કૃપાલદેવ કહે છે દેવકી મહારાજને, મોટા મહારાજને મોપતી પાછી આપો, હમણાં ફેંકવાનું પ્રયોજન નથી, નિયમ એક તોડ્યો જ નથી સંપ્રદાયનો. અને કૃપાલદેવના આંખમાંથી આંસુ ઝરવા લાગ્યા, હજી પહેરવાની જરૂર છે કે. અને દેવકરણજી મારે બાજુ બોલાવી, પછી દેવકરણજી મહારાજ ત્યારે બાજુમાં આવે છે. મોહનલાલજી મહારાજ જોયા કરે છે આ બધું શું થાય છે નાટક. એટલે પછી મોહનલાલજી મહારાજ કહે છે, દેવકરણજી મહારાજે મને કહ્યું, મોહનલાલજી મહારાજને દેવકરણજી મહારાજ કહે છે, જેણે 1.5 મહિનાનો દીકરો જ ઘોડિયામાં રડતો છોડ્યો હોય અને 82 વર્ષની ડોશી માં છોડી દીધી હોય અને સાધુ થયા હોય, એ જે પુરુષને ગ્રહણ કરે અમસ્ત ગ્રહણ કરતા હશે, એનું થશે આપણું થશે કે વળગી જાને, પછી એનું થજો એ મારું થજો એમ ગણી આજની ઘડીને કાલનો દિવસ તમને વળગ્યો છું અને કલ્યાણ થશે. અને પછી સજાત્મ સ્વરૂપ પરમ ગુરુના મંત્ર સાથે પ્રભુશ્રીજીની આજ્ઞાથી અગાશાસ્ત્રમાં દેહ છોડ્યો એણે પ્રભુશ્રીની હાજરીમાં સમાધિ સાથે. અને પ્રભુશ્રીજીએ કહ્યું કે સમાધિપૂર્વક મોહનલાલજીની ઉત્કૃષ્ટ દેવગતિ થઈ છે, એમાં પત્રાસુદમાં લખેલું છે. આ શ્રદ્ધાનું બળ, આ સત્સંગ. પણ એને પ્રભુશ્રીનો સત્સંગ હતો. આપણે કોનું બળ છે? આપણા આત્મબળ સિવાય જેની પાસે આપણે જઈએ છીએ, આપણા કરતાં નબળા હોય તો આપણે ક્યાં જશું? હવે કોનું સાંભળશું? એટલે ચાર દિવાલમાં વચનામૃતમાં મોઢું નાખી દેવાનું અને શ્રીમદ રાજચંદ્રનું જરાય ઘસાતું હોય એટલે હાથ જોડી દૂરથી નમસ્કાર કરીને વયું જવાનું. આપણામાં ક્ષયોપશમ હોય, તર્ક હોય તો સામેવાળાને સમજાવવાનો, જો એને સત્સંગ કરવો હોય તો, નહીં તો કુસંગ કરવાનો. આપણા કરતાં એ વધારે તાર્કિક હશે તો થોડી ઘણી શ્રદ્ધા થઈ હશે કે થોડી ઘણી ક્રિયા કરી હશે કે દર્શન કર્યા હશે, એ પૂર્ણ બી ઓકાઈ જશે પાછું. આ જોગ નથી, સત્સંગનો નથી, સત્સેવા જોગ. આશ્રયભાઈ નહીં આવે, કોમળ શ્રદ્ધા છે. જયસિંહભાઈની હજી કોમળી શ્રદ્ધા હતી, એ દિવાળીભાઈ ઉખાડ નાખી. તો આપણે જયસિંહભાઈ જેટલી શ્રદ્ધા હોય? આપણે કૃપાલદેવને જમેડ્યા છે? આપણે કોઈ આત્મજ્ઞાની પુરુષને વરાયું છે ક્યારે? તો આ દશા હોય નહીં આપણી. આપણે વૈયાવજ કરી છે કોઈ આત્મજ્ઞાનીની? જેણે કૃપાલદેવને જમેડ્યા છે, સુવડાવ્યા છે, બોલાવ્યા છે, સાથે બેસાડ્યા છે, એને આ થતું હોય સાધુના સંઘથી, તો આપણે કેટલું ચિત્ત રહેવું પડે. ભગવાન મહાવીર ગૌતમ ગણધરને એમ આગમમાં વાત આવે છે કે ભગવાન મહાવીરને મળ્યા પછી ગૌતમ સ્વામી 1.25 કલાક 2 ઘડીથી વધારે સૂતા નથી. એને ભગવાન મહાવીર એમ કહેતા હોય ઉત્તરાધન સૂત્રમાં, એ ગોયમાં સમયમ ગોયમ મા પમાય, પ્રમાદ નહીં કરતા. તો આપણે શું સમજવાનું? જયસિંહભાઈને આ દશા થાય ખાલી કે દીક્ષા નથી લીધી શ્રીમદ રાજચંદ્રએ, રૂબરૂમાં સમાગમ થયો છે 1 કરતાં વધારે વાર, તો પણ આગમના અભ્યાસી હતા એ. તો આપણો અભ્યાસી શું છે? શાસ્ત્રનો. તો આપણું શું થશે? કોક મળશે આપણને તો. એટલે ક્યાં જવાનું આપણે, ક્યાં નહીં જવાનું, કોની સાથે બેસવાનું ને નહીં બેસવાનું ધર્મને નામે, કેટલું અઘરું છે આ. લખે છે, જેમણે 1.5 માસનો દીકરોને 82 વર્ષની ડોશી છોડી સાધુપણું લીધું, તે જે પુરુષને ગ્રહણ કરતા હશે, કોણ? લલુજી મહારાજ. તે અમથા કરતા હશે? જે એમનું થાય તે મારું થજો એમ આજથી ગણી લે અને તેમાં તારું કલ્યાણ થશે. એટલે તે દિવસથી કૃપાલદેવ પર આસ્થા થઈ. ગાંધીજી જેવા 2 વર્ષનો ઘનિષ્ઠ સત્સંગ, કહે છે હું બ્રીફલેસ બેરિસ્ટર હતો અને રોજ જાતો હતો કૃપાલદેવ પાસે બપોરે, અને 50,000 રૂપિયાનો ધંધો થયો હોય બીજી સેકન્ડે, હું હજી એ વિચારતો હોય, એણે જ્યારે થયું જ નથી, ડાયરીમાં કંઈક આત્માની વાત લખતા હોય, એને પણ પછી કૃપાલદેવનું બહુ પુણ્ય કર્યા પુનથી અપૂર્વ અવસર એના નિત્યક્રમમાં હતો સાબરમતી આશ્રમમાં. પણ કિશોર મશરૂવાળા, વિનોબા ભાવે, બાલકોબા ભાવે, આ બધા કટ્ટર વૈષ્ણવ,
એટલે નગ્ન ભાવ મુંડ ભાવ સહસ્નાનતા, કે નગ્ન ભાવ હોય નાયા વગર ચાલે, અસ્નાનતા, આ બધી ગાથા કાઢ નાખેલી પછી ધીરે ધીરે. અને પછી તો લૌકિક સંઘ વધતો ગયો, ડર બની ગયા, લોકોનું માન મળવા માંડ્યું, બેરિસ્ટર થયા, બહુ માન મળવા માંડ્યું. પછી તો મુસ્લિમ અને ક્રિશ્ચન લોકોએ મળવા માંડ્યા બહુ. મુસલમાન એમ કહેવા માંડ્યા તમે અમારામાં આવો, એટલે એ લખે છે હું મોહમ્મદ થઈ જવાનો જો રાયચંદભાઈ ન મળ્યા હોત તો. મને કવિ રાયચંદભાઈ મને ન મળ્યા હોત તો હું કાં મોહમ્મદ કાં માઇકલ થઈ જાત. એ કુપાલદેવે આર્ય સંસ્કૃતિનું, કુપાલદેવ એમ કહ્યું જ નથી તમારો ધર્મ બરોબર રાખી મૂકો એમ, કુપાલદેવે આર્ય સંસ્કૃતિના સિદ્ધાંત બરોબર છે એમ કહેલું ખાલી, કર્મના ને પુનર્જન્મના. મુસ્લિમ એટલે બાઇબલ, ક્રિશ્ચન અને કુરાન આત્મા નિત્ય છે માનતા જ નથી, આત્મા જેવી કંઈ વસ્તુ. એટલે કૃપાલદેવે એ લખ્યું કે આર્ય સંસ્કૃતિના છ દર્શન છે એ આત્મા છે અને આત્મા નિત્ય છે એ માને છે, એટલે આ છોડવા જેવું નથી એમ કહ્યું છે કૃપાલદેવે. મૂળ ધર્મ રાખવાનું નથી કહ્યું હિન્દુ અને જૈન બની જાઓ એમ નથી કહ્યું. પણ પછી લોકનું એવું બધું થઈ ગયું એટલે પછી કહે છે મને અહિંસા અને સત્ય મેં કુંડા ભરીને પીધા અને આઝાદી. પછી તો એકવાર એ બોલે છે કે કૃપાલદેવ જો અત્યારે હયાત હોત, એ પ્રમુખ સ્થાને હતા શ્રીમદ રાજચંદ્ર જન્મે જયંતિમાં, તો મારી આઝાદીની ચળવળના વખાણ કરાતે. એણે ક્યારે આઝાદીની વાત કરી છે? એણે તો આત્માને કર્મથી મૂકવાની વાત કરેલી કૃપાલદેવે. હજાર પત્રમાં ક્યાંય વ્યવહારની વાત કરી છે? એટલે કુસંગનું આ ફળ છે, રૂબરૂ મળેલા બે બે વર્ષ સુધી ઘનિષ્ઠ સત્સંગ. બેરિસ્ટર થઈને મુંબઈ આવ્યા, આગબોટમાં ઉતર્યા સ્ટીમરમાં, સીધું શ્રીમદ રાજચંદ્રને મળેલા. એના માતા મરી ગયેલા, ત્યાં સમાચાર નહોતા આપ્યા ડર્બનમાં, એને આઘાત ન લાગે ગાંધીજીને. એટલે પછી અહીંયા આવે છે, રેવાશંકરભાઈ સીધા કૃપાલદેવ પાસે લઈ આવે છે, બધી વાત કરે છે અને પછી કહે છે તમારા માતો પૂતળીબાઈ ગુજરી ગયા છે. એ કે આવી બધી વાત હતી, છતાં પછી કુસંગની અસર થાય, મેરા ભારત મહાન, આત્માને બદલે ભારત આવી ગયું વચમાં. એ બરોબર કર્યું છે ને, રાજકારણની વાત નથી અત્યારે, આપણે તો અહીંયા આત્મા શું છે એ વાત કરીએ છીએ. એટલે સત્સંગ વયો જાય અથવા લૌકિક, લોક પ્રતિબંધ, કુટુંબ પ્રતિબંધ, જ્ઞાતિ પ્રતિબંધ આ થઈ જાય તો શું થાય? તો આપણે કોનું બળ છે હવે? એટલે આપણા આત્મબળ સિવાય આપણે આગળ કંઈ છે જ નહીં અત્યારે હવે. એટલે કેટલો પુરુષાર્થ કરવો પડે આપણે શ્રદ્ધાનો, કે ખસી ન જાય એનો. એટલે બ્રહ્મચારી લખે છે ભગવાન મહાવીરના ચરિત્રમાં, બળવું ભલું અગ્નિ વિશે કે ઝેર પી મરવું ભલું, કે ડૂબવું દરિયે ભલું, વાસિંહ સંગે એકલું, વસવું વને તે તો ભલું, પણ સેવવો કુસંગના, સંકટ નડે સૌ એક ભવ, મિથ્યાત્વ નડતું ભવગણ. સંકટ નડે કદાચ સિંહની ગુફા આગળ બેસીએ, દરિયામાં ડૂબકી મારીએ, ઝેર ખાઈને મારે આપઘાત કરી નાખે, તો એક જ ભોગ્યો ને. આ મિથ્યાત્વ અનંતાનું બંધી બંધ પડી જશે. 2000 કરોડ કોટી સાગરોપમ પછી મનુષ્યદેહ મળે, એ પાછો આર્ય કુળ મળે, એમાં વિતરાગનો ધર્મ મળે, એમાં શ્રીમદ રાજચંદ્ર જેવા કોઈક સમજાવવા મળે, આવું બને? દર્શ દ્રષ્ટાંતે દુર્લભ ઉત્તરાધન સૂત્રમાં લખ્યું છે મનુષ્ય દેહ પછી આવું થાય જ નહીં ક્યારે. આ છેલ્લો ભવ છે પ્રભુજી, કેમ સમજજે તું, આ છેલ્લો જ ભવ છે આપણો પરમાર્થ માટે. આત્મા તો મરવાનો નથી, એટલે ભવ તો અનંત મળવાના છે હજી, જો નહીં છૂટીએ તો. આત્માર્થ માટે છેલ્લો ભવ છે એમ સમજી લેજે. એટલે આપઘાત કરીને મરવું, હોળીમાં બળતી હોળીમાં ડૂબી મરવું, દરિયામાં ડૂબી મરવું, સિંહની ગુફા આગળ જઈને રહેવું સારું, પણ કુસંગ કર્યો સત્સંગને નામે તો ભવ્ય ભવ વહી જશે. ઓલામાં એક જ ભવ જશે, આમે 5-10 બાકી હશે, હવે 15 બાકી હશે, ઓલામાં ભવ્ય ભવ વયા જશે પછી. એટલે ક્યાં જઈએ છીએ આપણે? કોનું ધર્મની બાબતમાં સાંભળીએ છીએ? કઈ શ્રદ્ધા કરીએ છીએ કે જે છે એ ઓછું થતું જાય છે? આ નક્કી કરીને પછી બેસવાનું. અને પરીક્ષા બુદ્ધિ ન હોય તો આજ્ઞા ભક્તિ આપી જ છે આપણને, 20 દુહા, યમ નિયમ, ક્ષમાપનાનો પાઠ અને 3 માળા સજાત્મ સ્વરૂપ પરમગુરુની. પ્રભુ કે અમે વસોમાં પૂછેલું કે અમારા આગળ કોઈ મોમોક્ષુ આપીએ તો કયું સાધન આપવું, તો કે આ સાધન આપવું, સાથે રાત્રિ ભોજનનો ત્યાગ, 7 અભક્ષનો ત્યાગ, 7 વ્યસનનો ત્યાગ. આ તો છે જ ખુલ્લું, સાવ સહેલું સમજાયું, આમાં આગમ વાંચવાની ક્યાં જરૂર છે? થોડું ઘણું આચરવું પડે, મદ માખણ છોડવા પડે, બાકી સાવ સહેલું છે. આમાં ક્યાં આગમ સંસ્કૃત શીખવાની જરૂર જ છે? ને તો કુસંગથી આ મળેલું હશે એ બી બધું વયું જશે. એટલે ગાંધીજી જેવાને, જયસિંહભાઈ જેવાને, મોહનલાલજી મહારાજ જેવાને, કૃપાલદેવને, દેવકંડજી મહારાજ અને ધારશીભાઈને પણ શાસ્ત્રનું ઓલું થતું હતું, અભિનિવેશ વચમાં આવતો હતો કે ચોપડામાં આમ લખ્યું છે,
કુપલદુ કે તો ચોપડો કોણે લખ્યો છે? શાસ્ત્રપુરુષના વચન એને શાસ્ત્ર કહેવાય. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી તો અમને નહીં ખબર હોય શાસ્ત્રમાં શું લખ્યું છે કુપલદુ કે, તોય પાછું ચોપડો બતાવે. કર્મગ્રંથમાં આમ લખ્યું છે કે આ કાળે કેવળ જ્ઞાન થાય પણ વજ્રેશ્વર નારાયણ સંગણ હોય તો જ થાય, નહીં તો ન થાય. તો કુપલદુ કે વજ્રેશ્વર નારાયણ સંગણ હોય તો થાય કે? તો કે લે સોમચંદ માસુખ્રમને કહ્યું પગદાબ, પગ દાબે છે એમ નહીં કે ઉભો રહીને દાબ. ઊભો રહેવાય કુપલદ ઉપર? 56 માંથી 28 કિલો વજન થઈ ગયેલું, હાડકું ભાંગી ન જાય. એટલે કે હું ધીમે ધીમે દાબતો હતો. સોમચંદ માસુખરામ એ તો બહુ લાંબુ જીવે, બધી વાત કરે, લખેલી છે પરિચય નોંધમાં. હજી દાબ કે જોરથી દાબ, ઊભો રહીને દાબ કે. સોમાં ડર નહીં, આ વજ્રેશ્વર નારાયણ સંગણ છે કે દારજીભાઈને ખબર પડી. એટલે કુપલદ કહી દીધું મોગમમાં કે વજ્રેશ્વર નારાયણ સંગણ આ કાળમાં હોય તો કેવળ જ્ઞાન થાય. સોમા કાકાને કે આ વજ્રેશ્વર નારાયણ સંગણ છે, દાબ આવે ઊભો રહીને દાબ કે, હાથથી નહીં દાબ પગથી દાબ ઊભા ઊભા. એટલે એમ કરીને કહી દીધું વજ્રેશ્વર નારાયણ ધારસીભાઈ કે તો થાય કેવળ જ્ઞાન, તો એ તો છે અમારી આગળ. તો હવે એવી તો ઘણી વાત છે, ઔપપાતિક બુદ્ધિ ને એવું બધું બધું છે કુપલદેવ આગળ. જેમ આગમમાં જે લખ્યું છે ને, પરંપરા અમને આ કાળે નથી. ગુરુ શિષ્યને કે, શિષ્ય એના શિષ્યને કે. મોક્ષમાળમાં કુપલદેવ વજન કરીને લખ્યું છે મહાવીર શાસનમાં, પરંપરા આમનાયથી આ કાળમાં કેવળ જ્ઞાનને મોક્ષ નથી. પરંપરા આમનાયથી કેવળ જ્ઞાન રવિતણી સામગ્રી ગ્રહી સાર, રવિવાર અવતાર દિન સ્વયંભૂદ અવતાર. આ તો સ્વયંભૂદ છે, અને ગુરુ ન હોય આ કોઈ પણ તીર્થંકરને છેલ્લા ભાવમાં ગુરુ હોય જ નહીં. સ્વયંભૂત કેવળીને છેલ્લા ભાવે ગુરુ ન હોય, આ સ્વયંભૂત છે, આગમની રીતે સાબિત થાય એમ છે. પણ એ આગમ આશય પુરુષ આપણને સમજાવે તો પછી કોઈક શ્વેતાંબરવાળો મળે કે સફેદ કપડું જોઈએ, કોઈ દિગંબરવાળો કે પહેલાં કપડું કાઢવું જ પડે પછી જ જ્ઞાન થાય, કોઈ ભગવા કપડાવાળો મળી જશે, કોઈ નીલાંબર મળી જાય, કોઈ પિત્તાંબર મળી જાય તો ત્યાં સુધી આયુષ પૂરું થઈ જાય. અથવા મત દર્શન ઘણા કહે ઉપાય અનેક, તો સમજાય કેમ પછી? એટલે જોગ નથી સત્સંગનો, આશ્રય ભાવ નો આવ્યો નથી સત્સેવા જોગ, કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. એટલે કુપલદેવે લખ્યું છે કે જેને બીજું કાંઈ સામર્થ્ય નથી, 843માં પત્રમાં, એવા અબુધ અને અશક્ત મનુષ્યો, અબુધ ખાસ અક્કલ જ નથી, આપણને શું આગમમાં અક્કલ પડે? અર્ધમાર્ગ દે હમણાં આપણા હાથમાં આપી દે ક્યાંક તો શું ખબર પડે આપણને? આપણે ઇરિયાપથિકનો અર્થ ગુજરાતીમાં બોલવાનું કહે તો આવડે આપણને? આખું પ્રતિક્રમણ મોઢે આવડતું હોય, નવકાર મંત્ર આખો લખીને બતાવે એમાં ભૂલ પડે 18, ન છે જ નહીં એમાં, અણમો અણમો નમરી અંતાણમ છે અર્ધમાર્ગ પછી ન થયું છે. એ તો નવકાર મંત્ર લખવાનું કહે ને ત્યાં 0 મળે 10માંથી, આપણને આગળ ઓમ લખીએ એટલે નવકાર મંત્રનો ભાગ છે જ નહીં ઓમ, એ તો પાછળથી જોડ્યું છે હાર્મોનિયમવાળાએ ઓમ નમો અરિયંતાણમ. હવે આ કોણ સમજાવે? મૂળ આગમમાં નવકાર મંત્ર શાસ્ત્રમાં ઓમ છે જ નહીં. ઓમ એક સ્વતંત્ર મંત્ર છે, એ બી પંચ પરમેશ્વરનું જ રૂપ છે, પણ નવકાર મંત્ર એક સ્વતંત્ર મંત્ર છે, ઓમ એક પાછો સ્વતંત્ર મંત્ર છે. બે ભેગો કર્યો છે આપણે, એટલે આપણે લખવામાં ભૂલ કરીએ છીએ, બોલવામાં ભૂલ કરીએ છીએ, તો ફળ કેવી રીતે આવે પછી? ભક્તિથી ગાયાની ના નથી, ધર્મ તો કશું ઓર રહાવન સાધન છે, એટલે આજ્ઞામાં જ મહત્વ છે. હવે એ માની લીધી તો કામ થાય એવું છે, બાકી મારી બુદ્ધિથી હું ભક્તિ કરું, મારી બુદ્ધિથી હું કુપલદેવને ઓળખી જાઉં અને ભક્તિ કરવા માંડું. એટલે કહે છે જેને બીજું કાંઈ સામર્થ્ય નથી, એવા અબુધ અને અશક્ત મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમ સુખ હેતુ એવા અદ્ભુત ફળને પામ્યા છે, પામે છે ને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે, નથી આશ્રય અનુયોગ. એ આશ્રય આવતો જ નથી આપણે. મારી બુદ્ધિમાં જેટલું બેસે એટલું સાચું આ વચનામૃતનું, બાકી બધું હું થોડુંક સંપ્રદાયનું વાપરીશ, થોડુંક જ્ઞાતિનું વાપરીશ, થોડુંક જૈનેતરનું વાપરીશ, થોડું વ્યવહારનું વાપરીશ, બધું થોડું થોડું કરશે. એટલે છેલ્લે મૂળ વસ્તુ હોય જ નહીં કાંઈ, બધું ભેળસેળવાળું જ હોય. અધીરજથી ખેત કરતે નથી. હવે આશ્રય વગર આપણે આશ્રય નથી તો કુસંગ તો કરવો જ નહીં, નહીં તો જૂઠાભાઈનું, મોહનલાલજી મહારાજનું, ધારસીભાઈનું, દેવકરણજી મહારાજનું. દેવકરણજી મહારાજને એવું હતું કે શાસ્ત્ર જ ચોપડામાં લખ્યું એ જ સુઈગડંગ સૂત્ર વાંચે છે. પ્રભુથી કે હાલ દર્શન કરાવું તને ભગવાનના, તો હું સાથે આવીશ પણ નમસ્કાર નહીં કરું. પ્રભુસિંહને લાગ્યું આ છે તો પાત્ર મારી આરે છે એટલે, પણ હમણાં હજી શાન ઠેકાણે હોય એમ નથી. એટલે
અંબલભાઈને વાત કરી, અંબલભાઈ ત્રિભુવનભાઈને વાત કરી, અને ત્રિભુવનભાઈના નાના ભાઈ ત્રિભુવ સુંદરલાલ માણેકચંદ એ મુંબઈ આવે છે. ઝવેરી બજારમાં કૃપાલદેવને મળે છે અને કૃપાલદેવને કહે છે કે આપણે દેવકંજી મહારાજને સત્સંગ સમાગમે ચીજપોકલી અભાશ્રમમાં જવાનું છે. પણ પ્રભુસિંહજીનો યોગ હતો માથે આ દેવકરણને, આપણે એ પણ નથી. એટલે સુંદરદાસ માણેકચંદ કૃપાલદેવને ઝવેરી બજારથી ચીજપોકલી લઈ આવ્યા અને આવ્યા. અહીંયા આગમ વાંચતા હતા, એ જમાનામાં એમ કહેવાય છે કે દેવકરણજી મહારાજના વ્યાખ્યાનમાં હજારે જણા માણસોની પરિસ્થિતિ ભરાય. અને પ્રભુજી એક જગ્યાએ લખ્યું છે કે દેવકરણનો ક્ષયોપશમ અમારા કરતાં એટલો વધારે હતો કે એનું વ્યાખ્યાન જેણે સાંભળ્યું ત્યારે 6-6 મહિનાના મગજમાં ખુમારી રહે, આવું વ્યાખ્યાન હતું. તો સુયગડાંગ સૂત્ર વાંચતા હતા એટલે બધું પતી ગયું. એટલે કૃપાલદેવ કહે છે, મુનિ શું વાંચો છો? નમસ્કાર નથી કરતા દેવકરણજી મહારાજ. કૃપાલદેવ શાંતિથી, કૃપાલદેવને તો ખબર એનું કલ્યાણ કરવા જ આવેલા, અને પ્રભુજીને ખબર હતી. એણે કહેલું કે પ્રભુજીને કહેલું કે તમે નમસ્કાર કરો તો હું નહીં કરું, તો સાથે આવું. એટલે પ્રભુજી મૌન હતા. એટલે સુંદરદાસભાઈ અહીંયા લઈ આવ્યા. આ બધા 19 વર્ષના સુંદરદાસભાઈ, કૃપાલદેવ 23-24 વર્ષના. મુનિ શું વાંચો છો? તો કે સુયગડાંગ સૂત્ર વાંચો છું. તો કોનું લખેલું છે? તો કે ભગવાનનું લખેલું છે. કૃપાલદેવ કે ભગવાનનું લખેલું છે કે બીજા કોઈ લખેલું છે? ભેળસેળ હોય કેમ ખબર પડે? તમારા શાસ્ત્રનું અભિમાન કરો છો, દેવકંજી મહારાજ ઊભા થાય છે કે આશાતના કરવા બેઠા છે. સૂત્રો તો બધા ભગવાને જ લખ્યા હોય ને? તો થાનકવાસીના 32 આગમ બધા ભગવાને લખ્યા જ ને? થાનકવાસી સંપ્રદાય તો હમણાં શરૂ થયો, તો 45 આગમ જે લખાણા છે શ્વેતાંબરના એ ભગવાને લખ્યા છે? તો દિગંબરના 5 પારાગ્રહ એ તો કહો દ્વાદશાંગી નથી. શ્વેતાંબર આમના એ પ્રમાણે જે આગમ હતા એમાંથી 12મું અંગ દ્રષ્ટિવાદ વિચ્છેદ ગયું છે, 11 છે. દિગંબર સંપ્રદાય એમ કહે છે કે 11 12 વિચ્છેદ ગયા છે એટલે નવા આવ્યા 5 પરમાગમ, સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, અષ્ટપ્રાભુત ને પંચાસ્તિકાય, એટલે 12 12 એને તો મૂકી દીધા. ન રહે બાંસ ન રહે બાંસુળી, બધા જ ખોટા, કાંઈ છે જ નહીં અત્યારે કે, એટલે નવું જ કાઢ્યું આખું. તો એ તો ભગવાને લખ્યા જ નથી, એ તો આપણને ખબર છે. એ લોકોએ કહે છે કે ભગવાને તો નથી લખ્યા, ભગવાન આગળ સાંભળી લે આવ્યા છે, એટલે ભગવાને તો નથી લખ્યા ને. એટલે કૃપાલદેવ દેવકંજી મહારાજને કહે છે આ વાત, કે ભગવાને લખ્યા છે કે બીજા કોઈ લખ્યા છે? તો એટલે દેવકંજી મહારાજ આશાતના કરવા આવ્યા છે ઝવેરી આશા આગમની, એટલે ઊભા થાય છે. એટલે પ્રભુશ્રીજી કહે છે પછી પરિચય નોંધમાં કે મેં દેવકિરણનો ડાબો સાથલ દબાવ્યો કે બેઠો રે ડાયોથામાં, હમણાં તને બધું સમજાવશે. આ સત્સંગનું બળ માથે હતા. 14 વર્ષ મોટા કૃપાલદેવ કરતા, સર્વસંગ પરિત્યાગી સાધુ જે કૃપાલદેવને ઓળખી ગયા છે, આ ભાવે પહેલી જ મિટિંગમાં 3 નમસ્કાર કરે છે. એ પછી ઉઠવા દે દેવકરણને, એને દેવકરણજીએ પ્રભુજીની સાથે દીક્ષા લીધેલી પ્રભુજીના વચન પ્રમાણે કે હું તારું દેવું ચૂકવી દઈશ હાલ સાથે. હવે ભવનું દેવું ચૂકવવાનો બોલ કોલ આપ્યો છે, એ બેસાડી રાખે છે ને કે બેઠો રહે હમણાં ડાયોથામાં. પછી તો આગમની ગાથા સમજાવે છે કે મિથ્યા દ્રષ્ટિની ક્રિયા સફળ અને સમ્યક દ્રષ્ટિની ક્રિયા અફળ. એટલે દેવકરણજી મહારાજ પ્રભુજી કૃપાલદેવને કહે છે કે અહીં આગમમાં ભૂલ થઈ ગઈ છે. હવે ભગવાનનું લખેલું હોય તો ભૂલ થાય? એટલે કૃપાલદેવ કાંઈ ભૂલ કાંઈ નથી થઈ, બધું બરાબર છે. સમ્યક દ્રષ્ટિની ક્રિયા અફળ એટલે સંસાર એનું ફળ ન મળે. મિથ્યા દ્રષ્ટિની ક્રિયા સફળ છે એટલે મિથ્યા દ્રષ્ટિ સમજણ વગર ધર્મની ક્રિયા કરે છે એટલે પુણ્ય બી બંધા છે, પાપ બી બંધા છે, પણ ભાવ છૂટશે નહીં એનો. એટલે બધું બરાબર છે, કાંઈ બદલવાની જરૂર નથી. એટલે દેવકંજી મહારાજને ખબર પડી કે કંઈક છે ખરો આને આગળ સમજણ વિતરાગના માર્ગની. પછી ધીરે ધીરે ધીરે, પછી તો બહુ લાંબી વાત છે, એ બધું થાય છે એને. અને પછી તો એક પત્રમાં લખે છે, હું વેશને સાધુપણું માનતો હતો, ઉત્તરાધનના 32મા સુધ્યની અધ્યયનની પૂર્ણ પ્રતિતિ થઈ, અસદગુરુની ભ્રાંતિ ગઈ, સદગુરુની પૂર્ણ પ્રતિતિ થઈ, હવે આ નોંધારાનો આધાર તમે જણીને જાળામાં નહીં નાખતા, હવે મને મને મારો મારો ઉદ્ધાર કરજો. લેખિતન લિંગ દેહધારી વેશધારી સાધુના પ્રણામ. હું વેશને સાધુ માનતો હતો. કોણ? દેવકંજી મહારાજ નહીં, આપણે. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈ. એટલે આ કુસંગ નીકળી જવો જોશે, શ્રીમદ રાજચંદ્ર માર્ગનો કુસંગ અને કુળ સંપ્રદાયનો કુસંગ, શાસ્ત્રના અભિનિવેશનો કુસંગ. આપણે એ તો બહુ નડતો કે ખાસ વાંચ્યું જ નથી, સાંભળેલું છે, નહીં તો ફલાણી જગ્યાએ વાંચ્યું એ વચમાં આવે કૃપાલદેવને ઓળખવામાં કે આ કાળમાં આમ ન હોય. તો કૃપાલદેવને ન ખબર હોય આ કાળમાં શું હોય ને શું ન હોય, તમને ખબર હોય 2-3 ચોપડી વાંચીને, મને ખબર હોય. તો કૃપાલદેવને ન ખબર હોય આ કાળમાં શું હોય ને શું ન હોય.
એટલે આ બધા કુસંગ છે. એટલે જોગ નથી સત્સંગનો નથી, એટલે આશ્રયભાવ નહીં આવે. આ અનુયોગ, અનુયોગ એટલે જોડાણ નહીં થાય ત્યાં સુધી કેવી રીતે કામ થશે. એટલે લખે છે કે કાંઈ બીજું સામર્થ્ય નહીં હોય પણ અબુધ અને અશક્ત મનુષ્ય પણ આશ્રયના બળથી પરમ સુખ હેતુભૂત એવા અદ્ભુત ફળને પામે, સમકિત થઈ જાય. જ્ઞાનની મેળે આવશે, છે જ તો અત્યારે ઢંકાયેલું છે, જ્ઞાન આવણીય કર્મ છે. શ્રદ્ધા આવશે, સમકિત આવશે, એટલે જ્ઞાન તો ખુલશે જ પછી. અને આત્મજ્ઞાન થઈ ગયું પછી જ્ઞાનને શું કરવું છે? આગમ વાંચન શું કામ છે? પછી આત્મજ્ઞાન થઈ ગયું, શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ થઈ ગયો, પછી એને દીક્ષા લેવાની કે કાશીએ જવાની જરૂર પડે? અદ્ભુત ફળને પામ્યા છે, પામે છે ને પામશે, માટે નિશ્ચયને આશ્રય જ કરતે હોય છે. અધીરતથી ખેત કરે નથી. એક જગ્યાએ તો કોપલદેવ એમ કહે છે કે આજ સુધી ધર્મ નામે જે શીખ્યો છે એ બધું અજ્ઞાન છે, ભૂલી જા એટલે તારો ધર્મ શરૂ થશે. આ આશ્રય થાય શ્રીમદ રાજચંદ્રમાં. આજ સુધી જે ધર્મ નામે કર્યું છે પ્રભુથી કહે, તું કે પ્રાર્થનામાં કે આ બધું ફોક થાવો, આપણે કહી શકીએ? આજ સુધી મેં ધર્મ નામે જે કર્યું છે એ બધું ફોક થાવો તો આ કામ આવે? તો કે ના, એ બરોબર કરેલું મેં. તો કર્યા કર, થાક ત્યારે આવજે. પ્રભુજી આ પ્રાર્થના કહી છે કે આ પ્રાર્થના કરવાની કે ધર્મની જે ક્રિયા મેં કરી બધી ફોક થાવો અને મને કૃપાલદેવનું શરણ હજો તો સમકિત થઈ જાય. પણ આપણે એમ કહી શકીએ? કરે બોલીએ બી ખરા, મનમાં તો એમ કે બધું ફોક થોડું હોય. મેં 8 ઉપવાસ કરેલા ને, મેં 50,000 રૂપિયા દાનમાં લખાવેલા ને, મેં આંબેલ કરેલી ને, હું ઉઘાડે પગે પાલતાણે ચડેલો ને 3 વાર, આ ફોક થવો એ શુભનું કારણ બનશે, સાથે અશુભ ચાલુ જ છે, એટલે રખડાવવાનું કામ છે. શુભ કરે ફળ ભોગવે દેવાદી ગતિ માય, અશુભ કરે નરકાદી ફળ, કર્મ રહિત ને કાંઈ ચાલ્યા જ કરશે. આ ક્યારથી ચાલે છે? આ વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ. તો શું થાય? આ આશ્રય થાય તો તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. અહીંયા જ આવી જાય બધું. બધા તીર્થ, બધી તપશ્ચર્યા, બધા આગમ, બધા શાસ્ત્ર, બધું આવી જાય એક આશ્રયમાં. જેને બીજું કાંઈ સામર્થ્ય નથી, અબુધ અને અશક્ત મનુષ્ય પણ અદ્ભુત ફળને પામે ખાલી આશ્રયથી. એ આશ્રયનો અનુયોગ મારામાં નથી, કૃપાલદેવને કહે છે 20 દુઆમાં. આપણે જોગ નથી સત્સંગનો, નથી સત્સેવા જોગ, કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. હવે આ આશ્રય વગર તો કુસંગ તો કરવો જ નહીં, તો પછી નહીં તો આ બધાનું જે છું. આ જ દાખલો, કૃપાલદેવની સેવા કરી છે મનસુખ દેવસી નામ, ઘણાને ખબર હશે, લીમડીવાળા મનસુખ દેવસી. કૃપાલદેવ લઘુશંકા દીર્ઘશંકા કરતા. એ જમાનામાં આવા ટોયલેટ નહોતા એટલે મુંબઈથી થર્મોકોલનું બોક્સ મગાવેલું, પછી દિશીએ જવાની, એકી બેકી કરવાની કૃપાલદેવની શક્તિ નહોતી એટલે થર્મોકોલના બોક્સમાં કરાતી. અને કૃપાલદેવ કરે એટલે મનસુખ દેવસી સાફ કરે અને પછી પૂછે છે કે આમાં સુગંધ આવે છે, એટલે કૃપાલદેવ કે તને નવાય શું આવે છે? છઠ્ઠી દ્રષ્ટિ કાંતામાં ગંધ તે સારો રે, સ્વર પણ સુસ્વર, તને ખબર નથી આ બધું પ્રગટે? એટલે કૃપાલદેવના મળમાં સુગંધ આવતી હતી એટલે થર્મોકોલના બોક્સમાં એ મળ ભેગો કરાતો હતો. પછી જાડા થઈ ગયેલા કૃપાલદેવ, એટલે વારે ઘડીએ 20-30 વાર જવું પડે. એટલે મનસુખ દેવસી કે હું સાફ કરીને એમ થર્મોકોલના બોક્સમાં રાખતો હતો, પછી ફેંકવા જાઓ. તો ફેંકવા ગયા ત્યારે કહે છે કે આમાં અત્તરના બાટલા જેવી સુગંધ આવે છે. એટલે કૃપાલદેવને કહે છે, કૃપાલદેવ તમને નવાઈ શું લાગે છે? આ મનસુખ દેવસી, આવો સત્સંગ હતો. પછી તો એણે એવું લખ્યું છે સત્સંગમાં, એક પત્ર છે આખો, કે કૃપાલદેવને તીર્થંકર તરીકે જ પૂજી શકાય. 4 પાનાનો પત્ર લખ્યો છે. એ કૃપાલદેવનો દેહવિલય થઈ ગયો એટલે બીજા લીમડીના છગન નાનજી હતા એના સંઘમાં આવ્યા, અને છગન નાનજીને પણ કૃપાલદેવનો બહુ સત્સંગ હતો. એટલો બધો સત્સંગ હતો કૃપાલદેવનો કે કૃપાલદેવે એને પણ કહેલું કે છગન, અમે બીજી માને હવે રોડાવવાના નથી. એટલા નજીક હતા એ છગન નાનજી પણ. થોડો ટાઈમ છે એટલે 1-2 પ્રસંગ કહો. એ છગન નાનજી તો બહુ નાની ઉંમરના, અને કૃપાલદેવ પર એટલી શ્રદ્ધા હતી એને, આ છગન નાનજીને એટલી ભક્તિ હતી. પછી કૃપાલદેવ એકવાર કહે છે બધા ચિત્રપટ પાછા આપી દો, અને એક ચિત્રપટ અંબાલાલભાઈને આપીને પોપટલાલભાઈને મોકલવાનું હતું. એટલે છગન નાનજીને કહે છે કે આ ચિત્રપટ આપો. એટલે છગન નાનજી, તમે મને આપ્યું છે તો હું આપવાનો જ નથી, એ તો હું મારી આગળ જ રાખીશ. એટલે આટલો એને ભક્તિભાવ હતો. તો એ કૃપાલદેવ એને માફ કરતા. પછી પછી એકવાર કૃપાલદેવ કહે છે, અમે નિવૃત્તિ અર્થે આવ્યા છીએ, અહીંયા 2-3 માણસથી વધારે મનાય એટલે તારે રહેવાનું, કહે છે છગન નાનજીને. મનસુખ દેવસી રહે, અમે નિવૃત્તિ અર્થે આવ્યા છીએ નડિયાદમાં, કોઈ અહીંયા આવે નહીં. છગન નાનજી કે તમે ગમે કે હું 4-5 જણે તો લઈ આવવાનો જ છું, એને બોધ પમાડવો જ છે મારે, લઈ આવીશ જ અને લઈ આવે બી ખરા. પછી કૃપાલદેવ હશે
મોગમમાં કે ઠીક છે વધારે નહીં લાવતો કે પાંચ ભલે લાવ્યો. જે આટલી ભક્તિ કરતા એ છગનનાથજી કૃપાલુનો દેહ છૂટી જાય છે. પછી સંપ્રદાયના લીધે અને પોતાના આગમના અભ્યાસને ધ્યાનમાં વયા જાય છે. એટલે મનસુખ દેવસી અંબાલાલભાઈને પત્ર લખે છે. અંબાલાલભાઈ તો હજી હયાત છે કે કૃપાલુનો દેહ છૂટી ગયો છે, આપણે માથે કોઈ છે નહીં, હવે હું ધ્યાનને આત્માનું અનુસંધાન છગનનાથજીની કૃપાથી એની સાથે બેસીને કરું છું. એટલે અંબાલાલભાઈ પર ઉપકાર કે તમારે આવવું તમે આવો એમ. એટલે અંબાલાલભાઈને પત્ર લખે છે. એટલે કુસંગ સત્સંગનો જોગ વયો જાય તો શું દશા થાય, જેને માથે કૃપાલદેવ હતા હયાત એની આવી દશા થઈ છે, જયસિંહભાઈ, ગાંધીજી, દેવકીજી મહારાજ, મોહનલાલજી મહારાજ, તો આપણે શું સમજવાનું, હવે આપણે ક્યાં જશું. એટલે લખે છે આત્માર્થીભાઈ મનસુખભાઈ, તારીખ 3 ડિસેમ્બર 2004, એટલે સંવંત છે 1961 સંવંતની વાત છે. લીંબડી પત્ર લખે છે, અંબાલાલભાઈ મનસુખ દેવસીને પત્ર લખે છે, ઓરિજિનલ પત્ર લઈ આવ્યો છું. તમને લખવાને માટે ઘણા વખત થયા વિચાર થતો, તે આત્માથી અટકી જવાથી તે વિચાર પાછો ખેંચી લેતો હતો. તમે બધું ધ્યાનનું લખતા કે હવે મને અનહદ ધ્વનિ સંભળાય છે, હવે મને આત્મામાં દેખાય છે બધું, સુધારસ પકડે ને, વ સત્ય સુધા દર્શાવે હિંગે, બધા અર્થ પૂછે એનો. કૃપાલદેવ પ્રભુથી અર્થ પૂછ્યો ને, એટલે કૃપાલદેવ જવાબ આપ્યો, વ સત્ય સુધા દર્શાવીંગે ચતુરાંગલ હે દ્રક્ષે મિલે. પ્રભુજી આનો અર્થ શું, કૃપાલદેવ કે આગળ ઉપર સમજાશે પ્રભુશ્રીજીને, એમ નિયમ મોકલ્યું આ લાઈનનો અર્થ આગળ ઉપર સમજાશે. કે પછી પ્રભુશ્રીને કોઈ પણ અર્થ પૂછે એટલે કહેતા, અમને કૃપાલદેવ આમ જવાબ આપેલો આગળ ઉપર સમજાશે, અમે તમને આ જ જવાબ આપે છે આગળ ઉપર સમજાશે. આપણે એ પકડી લઈએ છીએ રસ, સુધા રસ, અને ધ્યાનમાં બેસી જાય, લાઇટ બંધ કરીને ઓ થોડીક વધારે વાર ચાલે એટલે ઊંઘ આવી જાય, પછી ઘસ ઘસાટ અંધારું હોય એટલે દર્શન આવણી કર્મ છે એટલે આત્મા વયો જાય, ડંકાઈ જાય. એટલે કહે છે, તમોને ભાઈ છગનલાલ નાનજીએ જો કોઈ પણ ધ્યાનનો ક્રમ બતાવ્યો તો મિથ્યા છે, કલ્પિત છે, જ્ઞાનીના માર્ગને આવરણરૂપ છે. કોણ લખે છે, અંબાલાલભાઈ મનસુખ દેવસી, જે કૃપાલદોની વૈયાવત કરતા, કૃપાલદોને નવડાવતા અને કૃપાલદોની લઘુશંકા દીર્ઘશંકા સાફ કરતા એને. માટે કોઈ પણ પ્રકારે હઠયોગ યાદિ કે તેજસ્વી પદાર્થ દેખાવાનું હોય ધ્યાનમાં તો આ ધ્યાન કરવાનું છોડી દેજો. એ તેજ દેખાવા માંડ્યું જ ને એટલે હવે છોડી દેજો, વયા જશો, અનંતકાળના પરિભ્રમણ પાછા રખડશો, તેથી કલ્યાણ નથી. ધ્યાન વિશે તમારી ઈચ્છા હશે તો કોઈ વખતે સમાગમને યોગે પૂછશો તો ખુલાસો કરીશ, રૂબરૂ આવશો તો કહીશ. કેમ કે કૃપાલદેવ અંબાલાલભાઈને શું ન બતાવ્યું હોય, અંબાલાલ પરમપદને પામશે એમ કૃપાલદેવે લખ્યું છે, કહ્યું છે પ્રભુશ્રીજીને ઈડરના ડુંગરે 5મા દિવસે, અને લખ્યું છે અંબાલાલે ગણધર જેવું કામ કર્યું છે. તો આગમની કઈ વાતથી અંબાલાલભાઈ અજાણ હોય. 120મા પત્રમાં કૃપાલ લખ્યું છે, માર્ગનો ક્રમ અમે અંબાલાલ સિવાય કોઈને બતાવ્યો નથી. એટલે અંબાલાલભાઈને બધું બતાવી દીધું છે, એટલે તમે રૂબરૂ આવશો તો હું ખુલાસો કરીશ, પણ તમને આ તેજ ધ્યાનમાં બધું દેખાવા માંડ્યું છે એટલે હવે બંધ કરજો ધ્યાન, નહીં તો કલ્યાણ અટકી જશે. બાકી હાલ તો વિરક્ત રહેવું, છતાં ધ્યાન કરવું હોય તો મનથી વચનથી સત્પુરુષના ગુણનું ચિંતન કરવાની છૂટ છે કે કૃપાલદેવ કોણ એની ના નથી. 2 કલાક બેસે તોય એનું મનન, એનું અનુપ્રેક્ષણ, એ આદિ પ્રકારે ભક્તિ જ્ઞાન કે ભક્તિ ધ્યાન કરતા હો તો ના નથી. બાકી હું અરૂપી આત્મા પકડી લઉં છું, મને અનાહત ધ્વનિ સંભળાય છે, મને સુગંધ આવે છે, મને ક્યાંક દેખાય છે, બીજું ધ્યાન હાલ મૂકી દેવા યોગ્ય છે, તેમાં જે ભાઈ છગનલાલ નાનજી તમને બતાવતા હોય એ તો કલ્પિત જ છે. મનસુખ દેવસીને લખે છે કે છગન નાનજી તમને બતાવતા હોય કે જેણે કૃપાલદેવને ધોત્યું પહેરાવડેલું છે, ઊભો થવાની શક્તિ નહોતી ત્યારે. આ સત્સંગીને અંબાલાલભાઈ એમ કહે છે કે છગનભાઈ કંઈ બતાવ્યું છોડી દેજો, માટે કરવા યોગ્ય નથી એ નિશ્ચય રાખવા યોગ્ય છે. આ વાત આજે તમને સ્પષ્ટપણે લખી તેનો ઉદ્દેશ માત્ર ઉપકાર જ છે, અમારે કોઈ સ્વાર્થ નથી માટે તમને લખું છું. પ્રભુજી આ જ વાત કરતા, અમારે કાંઈ અમારી કંઠી બંધાવી નથી, અમારે ગુરુ થવું નથી. પ્રભુજી કહેતા અમારા ગુરુ તમને આપીએ છીએ, અમે નથી કહેતા અમે અમારી કંઠી બાંધો એમ નથી કહેતા, અમારા ગુરુ એ તમારા ગુરુ. અમારે કાંઈ અમારી નવી ધંધો શરૂ નથી કરવો. પ્રભુજી કહેતા કે અમે કૃપાલદેવનું શરણું તમને અપાવીએ. હવે આપણે સત્સંગ ક્યાં કરીએ છીએ, કોની આગળ કરીએ છીએ, અને પ્રભુજીએ શું કહ્યું છે આપણને, શ્રીમદ રાજચંદ્રને શું મંજૂર છે, અંબાલાલભાઈને શું મંજૂર છે. જેવો તમારો ભક્તિ વિશે પ્રથમ લક્ષ્ય હતો કૃપાલદેવની હયાતીમાં, તમે જે ભક્તિ કરતા હતા એની હાજરીમાં, કૃપાલદેવની હાજરીમાં પ્રેમને વિચાર વૃદ્ધિમાન કરવા યોગ્ય છે, એ હવે ઓછો થતો હોય તો પાછો એ વધારજો.
એ જ ભવાટવી મટવાનું સાધન છે. અત્યારે જે તમે કરો છો આ ભાવમાં રખડપટ્ટીનું કારણ છે. જ્ઞાની પુરુષો કહે છે કે હે મુમુક્ષુ, અમને જો ભક્તિ હોય તો મુક્તિની પણ અમને જરૂર નથી, ભલે સંસારમાં રહેવું પડે. રહેવું પણ સર્વથા ભક્તિ જ અમને ઉત્તમ છે, છતાં પણ એવો રૂડો રસ્તો મૂકે એ મુમુક્ષુ તો અન્ય વિકલ્પમાં શા માટે પડે છે કુસંગ કરીને. એટલે કૃપાદેવની ભક્તિ સિવાય બાકી બધો કુસંગ ના ખાતામાં જાય. આપણને ગમે તેવું રૂચે તોય, પ્રભુ કહેતા મોતીનો વરસાદ વરસતો હોય તો જવાનું નહીં, અને ભાલા વાગતા હોય તો સત્સંગમાં જવાનું, અને હીરાનો વરસાદ વરસતો હોય તો કુસંગમાં જવાનું નહીં. ઇતિ કામ સેવા ઈચ્છું છું, ખંભાત અંબાલાલ નમસ્કાર સ્વીકારજો. એટલે સત્સંગને નામે આપણે સત્સંગનો જોગ. એટલે આપણે આ સત્સંગની વાત આવે એટલે આપણે શું કરીએ, મૂળ વસ્તુ આવે તો લગભગ આ બધા હોય. આપણે સત્સંગ કહીએ એટલે બાળપણમાં હજુ નાનો છે, જીવનમાં તો પરણવાનું ને કમાવાનું છે, બુઢાપામાં માંદા હોય, પગ લપસી જાય, ફ્રેક્ચર થઈ જાય, માંદો પડે, દાખલ કરે, તો સત્સંગ ક્યારે કરશે? શિશુપણું ખેલમાં ગયું, ન હરિ નામ તે મુક્તિ લીધું, જરૂર જાણ જે જો બને જશે, સમજ પ્રાણીયા શી ગતિ થશે તો પછી. એ ટૂંકમાં જે આપણા જવાબ હોય છે સત્સંગમાં અંતરાય કરવાના ખ્યાલ આપણા, એ હું ખાલી અનુભવથી વાંચી જાઉં છું. જે આ પ્રભુસિંહજીને કહેલું છે લોકોએ, બ્રહ્મચારીજીને કહેલું છે, કૃપાલદુને કહેલું છે, અને તમે મેં સાંભળ્યો છે. હું પછી સત્સંગમાં જઈશ, હમણાં જોગ નથી, જોગ નથી સત્સંગનો. કેમ? હજી હું નાનો છું પછી જઈશ, હજી હું યુવાન છું પછી જઈશ, હજી હું ભણું છું, મારી પરીક્ષા છે પછી જઈશ, હજી હું એક્ઝામ આપવાનો છું પછી જઈશ, હવે મારે પરણવાનું છે એમાં, એટલે પછી સત્સંગમાં જઈશ હું. હમણાં હું તાજો જ પરણેલો છું પછી આવી સત્સંગમાં. હમણાં તાજો પરણેલો કેવી રીતે આવે સત્સંગમાં? ફરવાનું નહીં. હમણાં નવી નોકરી લાગ્યો છું એટલે પછી સત્સંગમાં આવીશું. હવે પરણી ગયો છે ને, મારા વાઇફને ડિલિવરી આવે છે એટલે પછી સત્સંગમાં આવીશું. વાઇફને ડિલિવરી, તને ક્યાં આવવાની ડિલિવરી? તારે કરવાની ડિલિવરી? એને માને ઘરે મોકલી દીધી ને તે, તો તું મળ્યા ઘરે કર નહીં બેઠો બેઠો. મારો બાબો નાનો છે, હવે ડિલિવરી આવી ગઈ પછી સત્સંગમાં આવીશું. મારા બાબાને નર્સિંગમાં એડમિશન લેવાનું છે એટલે પછી સત્સંગમાં આવીશું. હવે એની પે ગ્રુપની એક્ઝામ આવી છે એટલે હું પછી આવીશ. હમણાં એને ભણાવ હોય ને, પેરેન્ટ ટીચર મિટિંગ હોય ને, પછી આજે સત્સંગમાં નહીં અવાય, ચૈત્રવદ પાંચમ છે પણ આજ તો અમારી મિટિંગ છે. મારા બાબાને હવે વેકેશન પડ્યું છે એટલે ફરવા લઈ જવાનું છે, પછી સત્સંગમાં આવીશ. ત્યાં કાર્તિક પૂનમ આવી. મારી વાઇફના બેનના દીકરાના લગ્ન છે, એમાં જવું જ પડશે. પછી મારે ઓફિસનું, દુકાનનું, ઘરનું ફર્નિચર બનાવવાનું છે, નવો સોફો લેવાનો છે, સંડાસની લાદી બદલવાની છે, એમાં ત્રણ ચાર રવિવાર કાઢ નાખે લાદી પસંદ કરવામાં, પછી સત્સંગમાં આવીશું. મારે બેંકનું, ઓગરણીનું, ઇન્કમટેક્સ રિટર્નનું કામ છે, ઓગસ્ટ માથે આવે જ ને હમણાં, હવે કેવી રીતે જવાય? 11 મહિના અને 29 દિવસ તો હતા, એ બધા બીજા કામમાં ગયા, હવે એક દિવસ બાકી રહ્યો ત્યારે કંઈ રિટર્ન ભરવાનું છે મારે, તો સત્સંગમાં કેવી રીતે હોય? પછી 31મી છેલ્લી છે, હવે એમાં નાઈ કેવી રીતે પડાય કાંઈ? કેમ કે આપણે એ જ ભરતો હોય, આપણે ના પડે તો આપણે ન ભરે પાછો. એ અમારે ઘરમાં હમણાં વાતાવરણ સારું નથી, પછી સત્સંગમાં. ક્યાં ભાવમાં સારું હતું વાતાવરણ ઘરમાં? અમારે નવા ઘરનું મુહૂર્ત છે, દુકાન ઓફિસનું ઉદ્ઘાટન છે, ફર્નિચરનું કામ છે, એટલે પછી સત્સંગમાં આવીશું. અમારે વર્લ્ડ ટૂરમાં હમણાં ફ્રેશ થવા માટે જવાનું છે. કર્મ ખપ્યા વગર ફ્રેશ થવાય? ક્યારે ફ્રેશ થવું છે? નાયગ્રા ફોલ જોવા જવો છે, ટિકિટ આવી ગઈ છે થાઈલેન્ડની. અરે તું હતો જ નાયગ્રા ફોલમાં માથલું તો મગરમચ્છ આગલા ભાવે, જ્ઞાની તો કહે જ છે કે ડિઝનીલેન્ડમાં તું હતો જ, શિયાળનું બચ્ચું, રાણીબાગમાં તું સિંહ હતો જ. તો કે ત્યાં જવું છે, તું ક્યાં ભાવમાં નહોતો? જો જ્ઞાની સાચા હોય તો સર્વાર્થ સિદ્ધ સિવાય બધે ગયો છે આ જીવ, અનુત્તરવાસી સિવાય, તો પછી ક્યાં નહોતો? પણ આશ્રય જ નથી તો માનતો જ નથી. હવે મારા બાબાના લગ્ન થવાના છે એટલે હમણાં નહીં નીકળાય મારે, પહેલાં પોતાના લગ્ન થવાના હતા, હવે બાબાને લગ્ન થવાના છે. હવે બાબાને, વાઈફને અમેરિકામાં ડિલિવરી આવે છે, હમણાં ત્યાં જવાના છે અમે સુયાણી થઈને, એટલે હમણાં તો નહીં અવાય સત્સંગમાં. હવે મારી બહુ ઉંમર થઈ છે એટલે હમણાં કાંઈ અવાય એમ નહીં, તબિયત ખરાબ છે, મારે હોસ્પિટલમાં જવાનું છે. હવે હું મરવા પડ્યો છું, હમણાં સત્સંગમાં નહીં આવી શકું. મને રખડવાની, દુઃખી થવાની ને તમન્ના બાકી છે હજી, એટલે મને રખડવા દો, હમણાં સત્સંગમાં આવશે નહીં મારે. હવે અત્યારે મારે પશુને નારકીની ગતિ છે, સત્સંગમાં કેવી રીતે આવે ગધેડો? માણસ તરીકે ન આવી શકે તો ગધેડો કેવી રીતે આવે સત્સંગમાં? પ્રભુજી કહેતા કે ઘોડો સત્સંગમાં આવશે કે અમે આ બોધ આપીએ છીએ કૃપાલદોની વાત કરીએ છીએ, ગધેડો આવશે કે?
અત્યારે મારે પશુને નારકેની ગતિ છે એટલે ફરીવાર મનુષ્ય બહુ થશે ત્યારે મન થશે તો સત્સંગમાં આવીશ, નહીં તો ક્યારે નહીં આવું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, જોગ નથી સત્સંગનો. સુખનામયા નંત સુસંત ચહે દિન રાત રહે તદ ધ્યાનમહે પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે વરતે જયતે ઓ પ્રણમો પદતે વરતે જયતે. આવતા રહે.